કેશોદના નાની ઘનસારી ગામે ગોપી સત્સંગ મંડળ દ્વારા નંદ વૈયાની ઉજવણી. પુરુષોત્તમ માસ નિમિત્તે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરુષોત્તમ માસની ભક્તિભાવથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભગવાન પુરુષોત્તમ અને ગોરમાનું પૂજન અર્ચન સાથે ગોરપદ કીર્તન સાથે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. નાની ઘનસારી ગામની ગોપી સત્સંગ મંડળ દ્વારા શિવ મંદિરના સાનિધ્યમાં પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવે છે, જે ઉજવણી નિમિત્તે ગોપી સત્સંગ મંડળ દ્વારા નંદ ભૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરથી શિવ મંદિર સુધી ભક્તિમય વાતાવરણમાં ધામધૂમથી નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પુરુષોત્તમ માસના મહિમા વિશે એવું કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન સત્સંગ કીર્તન અને પ્રભુ ભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેના ઉત્તમ માસ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે મહિનામાં સૂર્યનું રાશિ સંક્રમણ ન થાય તે માસને અધિક માસ કહેવામાં આવે છે. પ્રાચીન સિદ્ધાંતોની ગણના પ્રમાણે આશરે 30 માસ બાદ એક અધિક માસ આવે છે. નાની ઘનસારી ગામે ગોપી સત્સંગ મંડળ દ્વારા પુરુષોત્તમ માસની ઉજવણી નિમિત્તે નંદભયો ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ગામના ભૂદેવો સાથે સંતોનો બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા હતા અને તેમજ કેશોદમાં રહેતા નિરાધાર જરૂરિયાતમંદ લોકોને પણ બ્લેન્કેટ અનાજ સહિતનું વિતરણ કરવામાં આવનાર હોવાનું ગોપી સત્સંગ મંડળ દ્વારા સંકલ્પ કરાયો છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. નાના પવિત્ર માસમાં જે મારી બહેનો સત્સંગ મંડળની બહેનો ગોપી મંડળની બહેનો દરરોજ અમે સવારે 9 થી 12 વાગ્યા સુધી ભક્તિ પૂજન કીર્તન અર્ચના બધું કરીએ છીએ. પરસોત્તમરાયની જે અમને આવડે એવા કાલાવાલા કરીએ છીએ. અને આપણે ભાગ્યશાળી કે આ 3 વર્ષે પરસોત્તમ મહિનો અને શ્રાવણ મહિનાનો સંયોગ છે, એટલે ભગવાને આપણને એવો સંયોગી મહિનો આપ્યો તો આપણાથી બીજું કાંઈ ન થાય, પણ ભક્તિ પૂજા કોઈ દાન પુણ્ય છે તો એવું કરવાથી આપણા જીવનમાં આપણું સાર્થક બને અને આપણે એમ થાય કે થોડુંક જીવનમાં કંઈક કર્યું, બાકી તો આપણે વ્યા જવાના, પણ થોડુંક ભક્તિનું ભાતું બાંધીએ તો મારી બહેનું બધું બિચાર્યું સવારમાં આવી જાય છે. 2-3 કલાક બધા કાલાવાલા કરીએ છીએ. આજે પવિત્ર 11 ને દિવસે અમે નાન મોટું તો નહીં પણ એક નાનું એવું કામ કર્યું છે કે નંદભયો રાખી અને અમને એમ થયું કે ગામના અમારા બાવા સાધુ બ્રાહ્મણ છે, અમારે આજ વસ્ત્ર દાન કરવું તો અમે બ્લેન્કેટનું દાન કર્યું છે. કોઈ ગરીબ હોય એવા બિચારા કે જેને પહેરવા કપડાં કે ઓઢવા કપડાં ના હોય એવાને અમારે દાન કરવાનું છે. અને બીજું કે પરસોત્તમરાયની જોડ છે, ગોરમાની જોડ છે, કોઈ ભગવાનના મંદિરમાં કોઈ એવું સ્થાન હોય અહીંયા આપણે કોઈ આસન પટ્ટા છે એવું અમને એમ થયું કે ભગવાન ફૂલ નહીં ને ફૂલની પાખડી અમને એટલું કરવા દે તો આમાં બધાનું ભાગ્ય અને પુણ્ય, બાકી તો બધાને આમ જવાનું જ છે, પણ થોડુંક કર્મ એવું કરશું કે ભગવાનને એમ થાય કે નહીં આ ગામનું એક આપણું નામ છે કે નાની ઘસારી ગામમાં ભલે કોઈ ના કરે કાંઈ નહીં, આપણે 5 બહેનું કરશું ને તોય ભગવાનને આવવું જ પડે, આવવું પડે મને વિશ્વાસ જ છે અને ભગવાન આવે જ છે સાક્ષાત, એ તો મને એટલી શ્રદ્ધા છે. એટલે મારી બહેનોને તો બહેનું ઘરકામ કરો પણ તમે છે ને ભક્તિ પૂજાનું રાખશો ને તો તમારું જીવન તમારી પાછળની પેઢી છે ને એમાં પણ સુધારો થાય અને તમારી પેઢી આવનાર છે ને એમાં પણ આવી સદબુદ્ધિ આવશે. બાકી તો જેવા કર્મ કરશું એવા જ ફળ મળે, પણ ભગવાનને હું બધાને એટલી પ્રાર્થના કરું કે ફૂલને ને ફૂલની પકડી દાનપૂન કરો, ભક્તિ પૂજા કરો, પરસોત્તમ મહિનો છે, શ્રાવણ મહિનો છે, જેટલું તમારું થાય એટલું કરો. યથા જય ભોળાનાથ, જય પરસોત્તમ.